गुड मॉर्निंग, हेलो साहित्य चैनल में आप सौनु स्वागत छे। TYBA सेम 5 पेपर नंबर 506 एकम नंबर 1 अर्वाचीन गुजराती साहित्य अने मध्यकालीन गुजराती साहित्य वच्चेनो भेद जणावो। अर्वाचीन गुजराती साहित्य अने मध्यकालीन गुजराती साहित्यनी अंदर साहित्यनी दृष्टिए बन्ने युगनी अंदर शुं भेद जोवा मळे छे तेना विशे माहिती अने पेनेमां प्रस्तावना। मध्यकालीन गुजराती साहित्य एटले के 11मी सदीथी शुरू करी अने 18मी सदी सुधीनुं समग्र साहित्य ते मध्यकालीन गुजराती साहित्य कहेवामां आवे छे। एटले के हेमचंद्राचार्यथी शुरू करी अने दयाराम सुधीनुं समग्र साहित्य आ साहित्यने बे तबक्कामां वहेंचायेલામાં આવે છે। 11मी सदीथी शुरू करी अने 14मी सदी एटले के हेमचंद्राचार्यथी शुरू करी अने नरसिंह मेहता सुधीनुं साहित्य अने नरसिंह मेहताथी शुरू करी अने दयाराम सुधीनुं साहित्य आ समग्र साहित्यने आपणे मध्यकालीन गुजराती साहित्य कहीए छे। आ साहित्यनो परिचय तमे SY सेम 3 अने सेम 4 नी अंदर पेपर नंबर 5 नी अंदर तमे आनो परिचय मेळवी लीधो छे। एटले के 800-900 वर्षनुं तमाम साहित्य जे मौखिक परंपराथी सचवायेलुं छे ते समग्र साहित्य मध्यकालीन गुजराती साहित्य छे। ए मध्यकालीन गुजराती साहित्यमां केन्द्र स्थाने धर्म हतो अने मोटाभागनुं साहित्य आपणने मौखिक स्वरूपे ज मळे छे। हस्तलिखित स्वरूपे अल्प प्रमाणमां साहित्य आपणने मळे छे अने समग्र साहित्य मौखिक परंपराथी रचાયેલું साहित्य छे। ज्यारे आपणे 1850 पछी એટલે કે દલપતરામના આગમનની સાથે ગુજરાતી સાહિત્યની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે અને 1850 પછીનું સમગ્ર સાહિત્ય એ આપણા ગુજરાતી સાહિત્યના ઇતિહાસની દિશાઓ ઇતિહાસમાં નવી દિશાઓ ખોલી આપે છે। એનો આપણે અગાઉના સાહિત્ય કરતાં જુદા જ પંથે અને વિશાળ પટ ઉપર પોતાના વલણો બદલે છે। આ બંને યુગના સાહિત્ય વચ્ચે શું ભિન્નતા છે તેની હવે આપણે વિગતે ચર્ચા કરીએ। મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મૌખિક અને લેખિત સ્વરૂપે સચવાયેલું જોવા મળે છે, તેથી મોટાભાગનું સાહિત્ય અને જે રચનાઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર રચાઈ તે સમય જતાં અદૃશ્ય થઈ જાય છે અને મૌખિક સ્વરૂપ હોવાથી કવિઓએ એની રચના કરી એટલે કે જે કવિઓએ તેની રચના કરી છે તેના કરતાં થોડા વર્ષો પછી એનું સ્વરૂપ એટલું બધું બદલાઈ ગયું તે કે તે રચનાઓ હસ્તપ્રત સ્વરૂપે ફક્ત કાળપત્ર ઉપર જ સચવાઈ અને લખાઈને રહી છે। એનું પ્રાચીન ભાષા સ્વરૂપ અંકબંધ રહ્યું છે। આ વાતની સામે જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર આવો છો એટલે કે 1850 પછીનું સાહિત્ય એ સમગ્ર સાહિત્યની અંદર એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપ એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય મૌખિક સ્વરૂપ મટીને આપણને પુસ્તક સ્વરૂપે લેખિત સ્વરૂપે જોવા મળે છે। સૌ પ્રથમ મુંબઈની અંદર અંગ્રેજો છાપખાનું લઈને આવે છે અને મુંબઈની અંદર છાપખાના ની સ્થાપના થઈ। ધીમે ધીમે એનો વ્યાપ એટલો બધો વધી ગયો કે ગુજરાતમાં વડોદરા છે, અમદાવાદ છે જેવા શહેરોમાં પ્રિન્ટિંગ પ્રેસોની સ્થાપના થઈ અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે પ્રમુખ કવિઓ છે, સર્જકો છે, દલપતરામ છે, નર્મદ છે એ વગેરે કવિઓના કાવ્યો એ પ્રિન્ટિંગ પ્રેસોની અંદર છપાવા લાગ્યા અને પુસ્તક સ્વરૂપે પ્રગટ થયા। હવે પુસ્તક સ્વરૂપે પ્રગટ થયા એના કારણે શહેરોમાં ગ્રંથાલયોની સ્થાપના થઈ એટલે કે લાઇબ્રેરી અને એ પુસ્તકો બજારની અંદર મળવા લાગ્યા અને આ રીતે સાહિત્યનો વ્યાપ વધ્યો અને ધીમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતાં અર્વાચીન ગુજરાતી સાહિત્ય એ આપણને લેખિત સ્વરૂપે પ્રાપ્ત થયું। વિષયની ભિન્નતા એટલે કે વિષયની બાબતની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર શું ભેદ છે? આપણે મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય બંને વચ્ચેની વિષયની ભિન્નતામાં ભિન્નતા તપાસીએ તો એ બંનેની બાબતમાં મોટી ભિન્નતા જોઈ શકાય છે। આપણે જાણીએ છીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્ય વિષય ધર્મ હતો અને જે બી સાહિત્ય રચાયું તેની અંદર કેન્દ્ર સ્થાને ધર્મ છે। તમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જોઈ લો એટલે કે 11મી સદીથી શરૂ કરી અને 18મી સદી સુધીનું સાહિત્ય, ધારો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ તબક્કો છે એટલે કે જૈન જૈનેતર યુગ જેને આપણે કહીએ છીએ 11મીથી 14મી સદીનું સાહિત્ય, એ સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને ધર્મ હતો। જેવી સર્જકો હતા એ બધા જૈન જૈનેતર સર્જકો હતા એટલે એની અંદર કેન્દ્ર સ્થાને જૈન ધર્મ જોવા મળે છે। જ્યારે તમે નરસિંહથી એટલે કે 1450થી 1850 સુધીનું જે સાહિત્ય છે જેને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બીજો તબક્કો કહીએ છીએ તેમાં તમે જુઓ તો કેન્દ્ર સ્થાને કૃષ્ણકાલીન સાહિત્ય છે એટલે સમગ્ર સાહિત્યની અંદર કે કેન્દ્ર સ્થાને ધર્મ હતો। જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આવો
છો ત્યારે ધર્મનો વિષય મંદ પડી જાય છે અને તેને બદલે મનુષ્યનું સ્થાન કેન્દ્ર સ્થાને આવે છે, એટલે કે મનુષ્યની સમસ્યા, મનુષ્યના વિચારો અને માનવી પોતે સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને આવે છે. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેન્દ્ર સ્થાને ધર્મ હતો, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આવીએ છીએ ત્યારે મનુષ્યની સ્થાપના થયેલી જોવા મળે છે. તેથી અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ જે નર્મદ છે, જે માનવીના હૃદયની વેદનાને કવિતાના સ્વરૂપની અંદર મૂકે છે અને એની સાથે સાથે દેશભક્તિની કવિતા પ્રાપ્ત થાય છે અને અનેક સર્જકોએ, અનેક મનુષ્યોએ સમાજની અંદર જે સમસ્યા છે એ સમસ્યાને સાહિત્યની અંદર એને સ્થાન આપ્યું છે. ધારો કે તમે નર્મદનું સ્ત્રી કેળવણી નિબંધ છે, ભૂત નિબંધ છે, એ બધી જે સમસ્યાઓ છે સમાજની અંદર, એ સમાજની સમસ્યાને, મનુષ્યની સમસ્યાને સાહિત્યની અંદર સ્થાન આપ્યું છે અને તેમજ રાજકારણ સુધીની નવલકથાઓ આપણને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં મળે છે. તમે કર્ણ ઘેલો ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા જો, એની અંદર કર્ણ વાઘેલા નામના રાજાએ પોતાની એક લાલસાના કારણે એના આખા રાજ્યનું પતન કઈ રીતે થયું તેના વિશેની વાત નંદશંકર મહેતાએ લખી. ગોરધરામે સરસ્વતી ચંદ્ર નવલકથાની આપી, એ સરસ્વતી ચંદ્ર નવલકથાની અંદર સમગ્ર સમાજની અંદર અને સમગ્ર સમાજનું વિસ્તારથી નિરૂપણ ગોવર્ધનરામ ત્રિપાઠીએ કર્યું છે. એના પછી તમે કાંત છે, કલાપી છે, નાનાલાલ જેવા કવિઓએ ઉર્મી કાવ્ય દ્વારા મનુષ્યના હૃદયમાં જે વહેતા સૂક્ષ્મ જે સંપદનો છે તેનું ચિત્રણ કરીને બતાવ્યું છે અને એ જ રીતે માણસની વાતમાં માણસની વાત મહત્વની બની ગઈ છે. અને છેલ્લે તો કવિ લાભશંકર ઠાકરે તો માણસની વાત નામે તો એક દીર્ઘ કાવ્ય પણ આપ્યું છે. હવે નવો મુદ્દો છે પારંપરિક સ્વરૂપો અને નવલા રૂપો. પારંપરિક સ્વરૂપો એટલે સ્વરૂપ એટલે કે કોઈ પણ સાહિત્યની અંદર સ્વરૂપ હોય. જેમ કે તમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો જુઓ તો પદ, ફાગુ, ગરબી, આખ્યાન, પદ્યવાર્તા, છપ્પા, બારમાસી, કક્કો, પ્રબંધ, બારખડી, એ બધા જે લઘુ પદ્ય પ્રકારો છે એ બધાએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે બી રચાયું એ બધા એ સ્વરૂપોની અંદર રચાયેલું સાહિત્ય છે. જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આવો છો ત્યારે બધા જ સ્વરૂપો અદ્રશ્ય થઈ જાય છે. હા, દાખલા તરીકે પદ છે, ગરબી છે, અત્યારે પદ ગરબી ક્યાંક ક્યાંક ચાલે છે, પણ ધારો કે ઉર્મી કાવ્ય છે, ખંડ કાવ્ય છે, સોનેટ છે, એ વગેરે કાવ્યના પ્રકારો અર્વાચીન સાહિત્યમાં આવ્યા ત્યારે એની અંદર પ્રકૃતિ, પ્રણય, દેશભક્તિ, દાંપત્ય જીવન છે એવા ઘણા બધા પ્રશ્નોને લઈને કાવ્ય આપણને જોવા મળે છે. આ રીતે જ્યારે નવા કાવ્ય સ્વરૂપોએ પોતાની પકડ જમાવી ત્યારે નર્મદથી શરૂ કરી, એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું જેને સુકાન સંભાળ્યું તે નર્મદથી શરૂ કરી અને નિરંજન ભગત સુધીના કવિઓએ પ્રણયની કવિતાઓ લખી છે. એટલે કે સાહિત્યના સ્વરૂપનો જેમ કે ઢાંચો, જે સ્વરૂપ, એ આખું અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર બદલાઈ જાય છે. જ્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્યની અંદર રચાતું, એટલે મોટાભાગનું સાહિત્ય આપણને પદ્યની અંદર મળે છે. જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આવો છો ત્યારે આ ગદ્યના સાહિત્ય સ્વરૂપોએ પણ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર નવું પ્રસ્થાન કરેલું છે, એટલે કે નવા પંથ ઉપર સાહિત્યને લઈ જાય છે. જેમ કે નિબંધ છે, નાટક છે, નવલકથા છે, નવલિકા છે, આત્મકથા છે, રોજનિશી છે, પત્ર છે, ડાયરી છે, જીવનચરિત્ર છે, લલિત નિબંધ છે, એકાંકી છે, રેડિયો છે, રૂપક છે, આ વગેરે સાહિત્ય સ્વરૂપો અલગ અલગ રીતે આપણને જોવા મળે છે અને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આપણે આ સ્વરૂપોને ધ્યાનમાં લઈને નવી નવી સાહિત્ય સ્વરૂપો, નવલકથા, નાટકો, નિબંધો, ખંડકાવ્ય, સોનેટો, નવલિકાઓ, આત્મકથાઓ, રેડિયો છે, ડાયરીઓ છે, એ બધી ડાયરી એટલે તમે જે રોજનિશી જે ડાયરી સ્વરૂપે લખાયેલી હોય, ધારો કે મીરા યાજ્ઞિકની ડાયરી છે જે બિંદુ ભટ્ટે લખી, એની અંદર મીરા યાજ્ઞિકે 30 ડિસેમ્બરથી શરૂ કરી અને આવતી 31 ડિસેમ્બર સુધી એક વર્ષના સમગ્ર જીવનની, એના સમગ્ર જીવનની અંદર જે ઘટના ઘટી એ બધી ઘટનાઓ એમને લખી છે. એ હવે વિષય નિરૂપણની ભિન્નતા, એટલે કે મધ્યકાલીન સાહિત્યની અંદર જે નિરૂપણ પદ્ધતિ હતી અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની જે પદ્ધતિ છે એ બંનેની પદ્ધતિની અંદર શું ભેદ છે. જ્યારે તમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની નિરૂપણ પદ્ધતિ જુઓ અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની નિરૂપણ પદ્ધતિ જુઓ તો એ બંનેની અંદર
ભેદ જોવા મળે છે. તે સમયે કોઈપણ વિષયમાં એટલે કે કોઈપણ સાહિત્ય રચાય, પદ રચાય, આખ્યાન રચાય, ફાગુ રચાય, ગરબી રચાય કે બારમાસી કાવ્ય રચાય કે કોઈપણ કાવ્યની અંદર કેન્દ્ર સ્થાને તમને ધર્મ, વીર અને અદ્ભુત રસો જોવા મળે છે. અદ્ભુત રસો એટલે કે તમને સામળની પદ્ય વાર્તાઓની અંદર આવા અદ્ભુત રસો ખૂબ જોવા મળે છે, જેમ કે ઉડતી પવન પાવડી છે એવા, એટલે ભેંસ બોલતી હોય કે ભાઈ બે ભેંસો લડાતી હોય, એટલે વચ્ચે સામાન્ય પદ્ય વાર્તાઓની અંદર એ બધા ઉડતી, એ બધી સાપ ઉડીને આવે, એવી બધા અદ્ભુત રસોવાળી વાતનું આલેખન તમને થયેલું જોવા મળે છે. અને સ્વાભાવિક રીતે એ સરળ વાણીની અંદર છે, માટે પદ્યની અંદર તેનું આલેખન કરવામાં આવતું. જેમ કે નરસિંહ છે, મીરા છે, એ લોકોએ સેંકડો પદોની રચના કરી, પરંતુ તેમની નિરૂપણ પદ્ધતિ સરળ ભાષામાં, ભાષાને મુક્ત રીતે કરવામાં આવી હતી. એમાં ક્યાંય તમને કટાક્ષ કે આડંબર નથી. જ્યારે તમે અર્વાચીન સાહિત્યની અંદર પ્રવેશ કરો છો ત્યારે તેની નિરૂપણ પદ્ધતિની અંદર તમને ભિન્નતા દેખાઈ આવે છે. દલપતરામના સમયની વાણીમાં આડંબર કે બાહ્ય દેખાવ તેમજ કૃત્રિમતા જળવાઈ રહે છે. જ્યારે કોઈ પણ સર્જક ભલે ને ગમે તેટલો મહાન સાહિત્યકાર હોય તો પણ તે સર્જક પોતાની કૃતિની અંદર અભિવ્યક્તતા કરતાં કૃત્રિમતાનું વધારે તેમાં આલેખન જોવા મળે છે. હવે સાહિત્યનું માધ્યમ છે પદ્ય અને ગદ્યમાં ભિન્નતા. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકોએ જે બી સાહિત્ય રચ્યું છે તે સમગ્ર સાહિત્યનું માધ્યમ પદ્ય છે. એટલે કે સમગ્ર સાહિત્ય પદ્યના માધ્યમથી જ તેનું સર્જન કર્યું છે. તમે સમજો, કોઈ પણ જૈન જૈનેતર કવિઓ લઈ લો, નરસિંહ, મીરા, અખો, પ્રેમાનંદ, ધીરો છે, ભોજો છે, એ તે મધ્ય સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સ્ત્રી કવિયત્રીઓ છે, એ સમગ્ર કવિયત્રીઓએ કે કવિઓએ કે સર્જકોએ પોતાની કવિતાની અંદર એટલે કે પોતાના સાહિત્યની અંદર જે પણ શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે તે સમગ્ર સાહિત્ય આપણને પદ્ય સ્વરૂપે મળે છે. હા, એ સમયે ગદ્યનું ગદ્ય લખતું પણ ગદ્ય બોલાતું હતું, સાહિત્યની અંદર ગદ્ય નહોતું. હા, અપવાદરૂપે પૃથ્વીચંદ્ર ચરિત્ર કૃતિ છે એ તમને ગદ્ય સ્વરૂપની અંદર જોવા મળે, પરંતુ મોટાભાગનું સાહિત્ય તમને પદ્ય સ્વરૂપની અંદર જોવા મળે છે. જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર તમે પ્રવેશ કરો છો ત્યારે ગદ્ય અને પદ્ય બંનેની અંદર ભિન્નતા, સાહિત્ય બંનેની અંદર ભિન્નતા જોવા મળે છે. અને અર્વાચીન સાહિત્યમાં જ્યારે તમે આવો છો ત્યારે અનેક ગદ્ય પ્રકારો દાખલ થાય છે, જેમાં તે ગદ્ય સ્વરૂપોનો ભરપૂર વિકાસ એ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં થયો છે. તેથી નિબંધ છે, નવલકથા છે, જીવનચરિત્ર છે, આત્મકથા છે, વિવેચન છે, નાટક છે, નવલકથા છે, એકાંકી છે, હાસ્ય નિબંધો છે, પ્રવાસ નિબંધો છે, લલિત નિબંધો છે, આવા અનેક ગદ્ય સ્વરૂપો, ટૂંકી વાર્તા છે, આવા અનેક ગદ્ય સ્વરૂપોનું એ સાહિત્યની અંદર, એ યુગની અંદર સ્વીકાર થયો છે. અને આ સ્વરૂપો આમ જોઈએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે પણ સ્વરૂપો છે તે આપણી તો નથી. ઉમાશંકર જોશી જેમ કહે છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપોને આપણે વિદેશી બગીચાઓના ફૂલો, સોરી, વિદેશી બગીચાઓમાંથી લીધેલા પુષ્પો છે, એટલે એ આપણી ઉપજ નથી. એ અંગ્રેજો આવ્યા તો સાથે એમનું સાહિત્ય લેતા આવ્યા, અને સાથે સાહિત્ય લેતા તો આવ્યા પણ સાથે સાથે એ યુગના જે સર્જકો છે એ અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો, એ લોકોની નવલકથા, એ લોકોના સોનેટો, એ લોકોની ટૂંકી વાર્તા એ બધી વાંચી અને પછી ગુજરાતી ભાષાની અંદર એ સાહિત્ય સ્વરૂપને લઈને એમણે સાહિત્યનું સર્જન કર્યું. અને આ રીતે નવા જ પ્રકારના સાહિત્યનું આગમન થયું. માટે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે ગદ્ય પ્રકારો છે એ હંમેશ એ વૈવિધ્યથી ભરપૂર બને છે અને આપણને એક અર્વાચીન ગુજરાતી સાહિત્યને એક અલગ જ પંથ પર લઈ જાય છે. હવે ભાષા અને શૈલી. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાષાનું કોઈ ચોક્કસ સ્વરૂપ તમને જોવા મળતું નથી. જેમ કે ભાષા તમે જો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર, ધારો કે તમે મીરાબાઈ જો, મીરાબાઈએ શરૂઆતની અંદર એમનું જીવન રાજસ્થાનની અંદર વ્યતીત કર્યું, પછી તે વ્રજમાં આવે છે અને પછી એમનો અંતિમ વર્ષો જીવનની અંદર દ્વારકાની અંદર આવીને પોતાનું જીવન જીવે છે. એટલે એ
એમણે જેવી સાહિત્ય રચ્યું એ ભાષાની અંદર જે તે પ્રદેશની લાક્ષણિકતાઓ, જે તે પ્રદેશની ભાષા જોવા મળે છે. તમે એમના શરૂઆતના કાવ્ય જો તો એ તમને છે ને વ્રજ ભાષાની અંદર જોવા મળે છે. પછી એ રાજસ્થાનની અંદર હતા એટલે હિન્દી ભાષાની અંદર એ કાવ્ય જોવા મળે છે. જ્યારે એ એમના અંતિમ દિવસોની અંદર ગુજરાતની અંદર દ્વારકામાં આવીને એમના અંતિમ દિવસો વિતાવે છે ત્યારે એમના કાવ્યની ભાષા ગુજરાતી થઈ જાય છે. એટલે કે નરસિંહથી લઈને મીરાની, નરસિંહ મીરા એ સમગ્ર કવિઓની અંદર ભાષાનું સ્વરૂપ તદ્દન જુદા પ્રકારનું છે. તેના પછી આવનારા કવિઓએ પણ ભાષાનું કોઈ ચોક્કસ સ્વરૂપ અથવા તો કોઈ ચોક્કસ સ્વરૂપ માટે એ ચોખ્ઠું એ લોકોએ સ્વીકાર્યું નથી. અખા જેવા કવિઓ તો ભાષાના બંધનોમાંથી મુક્ત જ રહ્યા છે. એ લોકોને તો ભાષાનું બંધનો ગમતું જ નથી એ લોકોને. એટલે કે એ લોકોએ ભાષાનું કોઈ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાષાનું કોઈ ચોક્કસ સ્વરૂપ તમને જોવા નથી મળતું. જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આવો એટલે કે 19મી સદીની અંદર જ્યારે આપણે આવીએ છીએ ત્યારે અર્વાચીન ભાષાનો આપણને અનુભવ થાય છે. અંગ્રેજી કેળવણીના કારણે એ આપણી ભાષા નવેસરથી બંધાઈ છે અને જે વ્યાકરણના નિયમો છે જેમ કે કર્તા, કર્મ, ક્રિયાપદ એ વ્યાકરણના નિયમોની સૌ પ્રથમ આપણને ખબર પડે છે અને ત્યાર પછીના જે પણ સાહિત્ય એ જે સર્જકોને ખબર પડી એ સર્જકોએ વ્યાકરણના નિયમના આધારે સાહિત્યનું સર્જન કર્યું અને ભાષાનું શિક્ષણ શરૂ થયું અને નિયમબદ્ધ રીતે ભાષાનો ઘાટ ઘડાયો અને જે બી આપણું સાહિત્ય રચાયું છે એ આપણું અલગ જ પ્રકારનું વ્યાકરણના નિયમોના આધારે તેનું ગદ્ય તૈયાર થયું. આ જ રીતે તમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્યને તમે અલગ દ્રષ્ટિકોણથી જુઓ તો એ બંને સાહિત્યની અંદર તમને ઘણી ભિન્નતા, ઘણા ભેદ, ઘણા તફાવતો જોવા મળે છે. જ્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઊંડાણ વધુ છે અને એનો વિસ્તાર ઓછો છે, જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશ કરો છો ત્યારે એમાં ઊંડાણ ઓછું છે અને વ્યાપ વધુ છે.